આજ ગગનથી ચંદન ઢોળાય રે સૈયર મુને આ સોના ભણકારા થાય, સૈયર મુને આ સોના ભણકારા થાય. હો કોઈ આવતું, હો કોઈ આવતું ક્ષિતિજથી પરખાય રે આછા આછા ચાંદનીના ચમકારા થાય, સૈયર મુને આ સોના ભણકારા થાય. નવરાત્રિની શરૂઆત થઈ ચૂકી છે ને ખેલૈયાઓને તમે પૂર જોશમાં ગરબા રમતા જોઈ રહ્યા છો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું બેલા 40,000 અને આપ સર્વેનું સ્વાગત છે સંગીત લક્ષી આપણા કાર્યક્રમમાં ગાય એનું ગીત. તમે ખેલૈયાઓને ઝૂમતા તો જોયા, પણ ક્યારેય તમે બેઠા ગરબા વિશે સાંભળ્યું છે કે જે માત્ર બેસીને એક વૃંદ ગાન સાથે એક જણ ગાય અને પાછળ આખું વૃંદ ઝીલે તે રીતે માતાજીની ભક્તિ થાય છે, તે રીતે ગરબા ગવાય છે, જેને બેઠા ગરબા ગવાય છે. તે કોણ ગાય છે, તે ક્યારે ગવાય છે, તે કેવી રીતે ગવાય છે, જાણીએ આપણા ગુજરાતના ખૂબ જાણીતા એવા ગાયિકા આનલ વસાવડા પાસેથી કે આ બેઠા ગરબાનું શું ઇતિહાસ છે અને તે કેવી રીતે ગવાય છે. દર્શક મિત્રો, આપ સર્વેનું ફરી એકવાર સ્વાગત છે કાર્યક્રમ ગાય એનું ગીતમાં. આનલ વસાવડા, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે દૂરદર્શનના આ કાર્યક્રમમાં ગાય એનું ગીત. આજે આપણે નવરાત્રી સ્પેશિયલ વાતો કરવા ભેગા થયા છીએ અને એમાં પણ સંગીતલક્ષી વાતો કરવા ભેગા થયા છીએ. તો સૌથી પહેલાં હું કોઈ પણ પ્રશ્ન આપને પૂછું એ પહેલાં હું આપણી પાસે એક ગરબો ગવડાવીશ. આ માતાજીની આટલી સુંદર મૂર્તિ છે, એમની પાસે આપણે બેઠા છીએ, તો માતાજીના કોઈ ગરબાથી આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. બિલકુલ, એક ખૂબ જ સરસ અને પ્રાચીન ગરબો. જી. હે માતારો ગરબો ઝાકમ ઝોળ ઘૂમે ગોળ ગોળ પાવાગઢની પોળ મારે લોળ, મા તારી ઓઢણી રાતી ચોળ ઢોલી છેડ ઢોળ પાવાગઢની પોળ મારે લોળ. નવરાત્રિની તૈયારીઓ કેવી છે? નવરાત્રિની તૈયારીઓ પૂરજોશમાં એકદમ, કારણ કે ખેલૈયાઓને જોઈને અમે લોકો તાનમાં આવતા. બિલકુલ. કેટલા વર્ષોથી 9 દિવસની નવરાત્રિ, 9 દિવસ સ્ટેજ ઉપર પરફોર્મ કરવાનું, કેટલા વર્ષોથી આ કાર્યક્રમ આપ કરી રહ્યા છો? હું લગભગ છેલ્લા 7-1 વર્ષથી. 9-9 દિવસ. તો 7 વર્ષમાં કેટલો ચેન્જ આવ્યો છે તમારી પ્રિપેરેશનમાં? કારણ કે પહેલાં પ્રાચીન ગરબા, ઘણી વખત આપણે ક્વેશ્ચન કરતા હોઈએ છીએ કે પ્રાચીનમાંથી અર્વાચીન, અર્વાચીનમાંથી હવે ફ્યુઝન, ને ઘણી બધી નવી સ્ટાઇલ્સ ડેવલપ થઈ રહી છે. તો બીંગ અ નાગર, તમે જે નાગર કમ્યુનિટીથી બિલોંગ કરો છો, તેમાં બેઠા ગરબાનો એક બહુ જ સારો કોન્સેપ્ટ છે, તો એ બેઠા ગરબાનો કોન્સેપ્ટ આપ સમજાવો તો. ઓકે, બેઠા ગરબા એવી રીતે અસ્તિત્વમાં આવ્યા કે અમારા પરિવારમાં જૂના ઘરોમાં દીવાન ખંડમાં બેસીને સૌ કોઈ માતાજીની મૂર્તિ મૂકી અને સ્તુતિગાન કરે. મેઇન શબ્દ કહેવાય સ્તુતિગાન, કે માતાજીની આરાધના અને મહિમા દર્શાવતા ગરબાઓ ગાય. એક જણ ગાય અને બાકીના બધા ઝીલે. હા, એટલે એ ફક્ત કીર્તન એમ માતાજીનું. એ ગરબાઓ શાસ્ત્રીય રાગ આધારિત હોય, પ્રત્યેક ગરબા રાગ આધારિત હોય, અલગ અલગ રાગ આધારિત એ ગરબા, અને એમાં માતાજીનો મહિમા અને આરાધના, એટલે કીર્તન ફક્ત. એટલે એમાં એવું કહી શકાય કે મ્યુઝિક કન્ટેન્ટ વધારે હતું? મ્યુઝિક કન્ટેન્ટ વધારે, મેલોડીઝ વધારે, માતાજી અને મેઇન તો શક્તિ, આપણે જે કહીએ, જે આપણે શક્તિની પૂજા કરીએ છીએ, એ શક્તિનું મહત્ત્વ દર્શાવતા ગરબાઓ એ બેઠા ગરબામાં ગવાતા. કોઈ બેઠા ગરબાનું એક એક્ઝામ્પલ? બિલકુલ બિલકુલ, મારો ખૂબ પ્રિય એક ગરબો છે, હું ગાઈને સંભળાવું. મંગળ વરસે આજ માને મંદિરે, જય જય અંબે, જય જય અંબે, જય જય અંબે, ધૂન લાગી અલખની. દેવને દીપાવતી, વિશ્વને ઉજાળતી,
વરસે ફૂલડા મહેકે ફૂલડા ફરકે આજ માને મંદિરે. એટલે આમાં બિલકુલ ગરબા ઊભા થઈને આસપાસ ફરવાનું રમવાનું એવું કાંઈ હોય જ નહીં, એમાં બેસીને ખાલી ગરબા થકી એટલે કે સંગીત થકી માની આરાધના જ કરવાની હોય. એમાં શબ્દોનું કેટલું મહત્ત્વ હોય? શબ્દોનું ઘણું મહત્ત્વ. અમુક ગરબાઓ તો એવા હોય છે કે જેમાં આપ જેમ કહીએ કે આપણે સરનેમ્સ આપણી હોય, ધારો કે જોશી, દોશી, સોની, એ બધી સરનેમ્સ પણ એમાં ઉપયોગમાં લઈ અને માતાજી એટલે કમ્યુનિટીને દર્શાવતા, કમ્યુનિટીને દર્શાવતા. બિલકુલ બિલકુલ. બીજી એક વાત કરવી છે કે બેઠા ગરબા જે નાગર કમ્યુનિટીમાં ચાલે છે એ અત્યારે કેટલા પ્રચલિત છે અને ક્યાં અત્યારે કોઈને જોવા હોય તો એવું કંઈ અવેલેબલ છે? હા બિલકુલ. બેઠા ગરબા અમારી કોમ્યુનિટીમાં તો 9-9 દિવસ અલગ અલગ જગ્યાએ ઘરમાં જ ગોઠવાતા હોય છે, યોજાતા હોય છે. હા હજી પણ. અને જ્ઞાતિના લોકો ત્યાં ભેગા થાય છે, બેઠા ગરબા ગાય છે, માતાજીની આરાધના કરે છે અને પછી છૂટા પડે છે. એટલે આજની તારીખમાં પણ અમારી કોમ્યુનિટીમાં આ વસ્તુ હજુ અસ્તિત્વમાં છે, હજી ચાલતી આવી છે, હજી ચાલતી. અને તમે જ્યારે પાર્ટી પ્લોટમાં ગરબા ગાવા જાઓ છો તેમાં પ્રાચીનથી અર્વાચીન અને હવે તમે કયા પ્રકારના પ્રયોગો કરો છો? એમાં એવું છે કે સૌથી પહેલાં બેઠા ગરબા એ ફક્ત કીર્તન, પણ પછી એમાં નર્તન ઉમેરાયું એટલે એ ગરબો રમવામાં આવે છે. હવે પ્રાચીન ગરબાઓ તો અમે ગાઈએ છીએ પણ આજકાલ ગરબાની સ્ટાઇલ્સ અને લોકોની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને અમે અમારી સ્ક્રિપ્ટમાં ફેરફાર કરતા હોઈએ છીએ. દર વર્ષે લગભગ 10-20% જેટલો ફેરફાર તો અમારે કરવો જ પડે છે. જેમ કે ગરબા છે એ 2-4 ગરબા પહેલાં ચાલે, પછી એમાં બે તાળી કહીએ, પછી એમાં બાબલા પેટર્નના ગરબા આવે. દેશી ગરબાનો ટ્રેન્ડ આજકાલ ફોક સિંગર્સ વિદેશમાં પણ બહુ જ બધા એક્સપ્લોર થઈ રહ્યા છે, એટલે દેશી ગરબા પણ અમે લોકો ઉમેરીએ છીએ. ડાકલા અત્યારે ખૂબ ક્રેઝમાં છે. તો ડાકલા અને ગરબાનું કોમ્બિનેશન કેવી રીતે શરૂ થયું કે કેવી રીતે ડાકલા કેવી રીતે અસ્તિત્વમાં આવ્યા? મારા ખ્યાલથી ડાકલા છે ને એ આપણા ગુજરાતમાં બહુ લેટ આવ્યા. એકચ્યુઅલી ડાકલા એટલે કે જોગણીઓ લઈને આવે, ડાકલા એટલે કે ભૂવાઓ જે કહેવાય છે, જે ધૂણતા માતાજીની જે એ લોકો સ્તુતિ કરતા હોય એને આપણે ડાકલા કહીએ. એટલે એ લોકો તંત્ર વિદ્યા સાથે એને કનેક્ટેડ હોય છે ડાકલા એમ. અને જ્યારે આપણા ગરબા એ મંત્રો અને યંત્ર પૂજા આપણી જે હોય એ કહેવાય, જ્યારે ડાકલા એ આ ભૂવાઓ અને જોગણીઓ એ જે છે એની સાથે કનેક્ટેડ હોય છે. તો ડાકલાનું કંઈક સંભળાવી દો આપણે બીજી વાત કરીએ તે પહેલાં. બિલકુલ. એક સરસ પ્રચલિત છે, હું સંભળાવું છું. હે મારી મેલડી આવે મલકથી, હે મારી રૂમઝૂમ પગલે આઈ, હે જેના કુળમાં પૂજાય મા મેલડી, હે માડી એના દુઃખ દૂર કરી જાય, હે રમવાય આવે માડી રમવાય આવે, આજ મારી મેલડી રમવાય આવે, રમતી આવે માડી રમતી આવે, આજ મારી મેલડી રમતી આવે. ખૂબ સરસ. એટલે આ મને લાગે છે અત્યારનો તો ખૂબ ટ્રેન્ડ છે કે લગભગ ખેલૈયાઓ 25-30 મિનિટ ખાલી ડાકલા પર જ ઝૂમતા હોય છે. અને તમે ડાકલામાં કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્વોલ્વ કરો છો કે જે ટ્રેડિશનલ ઢોલ ને તેમાંની ચાલતા હોય? જે ડાકલું જે કહેવાય એ જે એ અમે ખાસ એમાં હાઇલાઇટ કરતા હોઈએ છે. એની એક પેટર્ન છે એટલે એ ખાસ અમે હાઇલાઇટ કરીએ છીએ. એટલે અમે ગાતા હોઈએ ત્યારે આગળ સ્ટેજ પર પણ એ લોકો એ પરફોર્મન્સમાં જોવા મળે છે. અને બાકી તમે દર વર્ષે જે નવા નવા ગરબા તમે કહો છો કે 20-30% લગભગ તમારે 10-20% તમારે દર વખતે સ્ક્રિપ્ટમાં ચેન્જ કરવા પડે, તે નવા નવા ગરબા તમે પ્રાચીન એડ કરો કે નવા જે આવ્યા હોય ટ્રેન્ડમાં હોય એ એડ કરવા? પ્રાચીન ગરબાઓ તો એઝ ઇટ ઇઝ રહે છે, પણ નવા ગરબાઓ જે ટ્રેન્ડમાં આવ્યા હોય એ અમે એડ ઓન કરીએ છીએ. એમાં એક સુંદર ગરબો છે, પાટણથી પાટણથી
પટોળા મંગાવો રાજા જ મારા, અંબામાં કાચ પાટણથી પાટણથી પટોળા મંગાવો રાજા જ મારા, અંબામાં કાચ. અત્યારે અલગ અલગ સ્ટાઈલમાં ટેટુડો પણ હવે બહુ જ, હા સ્વરૂપ બદલાઈ ગયા છે થોડાક થોડાક, એવું કહેવાય કે એની બીટ્સમાં થોડો ફેર કર્યો છે. બાકી બધા ખેલૈયાઓ એ બધા જ ગરબા પર ઝૂમતા તો હોય છે. તમે અમદાવાદ સિવાય ક્યાં ક્યાં પરફોર્મ કરો છો અને ત્યાંની ઓડિયન્સ કેવા ગરબાની ડિમાન્ડ કરતી હોય છે? ઓકે, ખાસ કરીને નવરાત્રિમાં તો હું અમદાવાદમાં જ હોઉં છું, પણ ગરબા મેં અલગ અલગ પ્રદેશના જોવા જઈએ તો વડોદરાના ગરબા છે એ એકદમ સાંસ્કૃતિક રીતે થતા હોય છે એક જ વર્તુળમાં. અને ખાસ કરીને એ લોકો આજે પણ હાર્મોનિયમ અને તબલા ઉપર, આટલા મોટા ક્રાઉડમાં પણ હાર્મોનિયમ અને તબલા ઉપર એ લોકો ગરબા ગાય છે અને એની ઉપર ત્યાંના લોકો ગરબા પર ઝૂમતા હોય છે. એટલે એ ખાસ વાત એ છે કે હાર્મોનિયમ ખૂબ જૂનું ઇન્સ્ટ્રુમેન્ટ છે અને તબલા કે જે ગરબામાં બહુ પ્રચલિત નથી. ગરબા એટલે બેઝિકલી આપણે ઢોલ એવું કહેવાય કે કેટલા બધા ગરબા બી આપણા છે કે જે ઢોલ અને ઢોલીના બનેલા છે. તો એવામાં વડોદરાની પબ્લિક એવી છે કે જે માત્ર હાર્મોનિયમ અને તબલાનો યુઝ કરીને એટલે ખૂબ, મને એમ લાગે છે કે કર્ણપ્રિય સંગીત ત્યાં તમને ગરબાના ખેલૈયાઓનો તો એક મજા છે જ, પણ જે સંગીત ત્યાં સાંભળવા મળે એ ખૂબ સરસ હોય. આ ઢોલીની વાત કરી તો કોઈ ઢોલીનો ગરબો આપ સંભળાઈ શકો? ઢોલીડા ઢોલ રે વગાડ મારે હિચ લેવિસે, ઢોલીડા ઢોલ રે વગાડ મારે હિચ લેવિસે, હિચ લેવિસે રે મારે ગરબે ઘૂમવુસે, હિચ લેવિસે રે મારે ગરબે ઘૂમવુસે. ઢોલીડા ઢોલીડા ઢોલ રે વગાડ મારે હિચ લેવિસે. પહેલાંના ગરબામાં પ્રદેશની વાત આવતી હતી, પ્રદેશની સ્પેશિયાલિટી જે હોય કે નદી કિનારે નારિયેળી ને આજે ઢોલીડા અને આ પ્રદેશનું આ એ બધા ખૂબ ગરબા પ્રચલિત હતા. એ વિશે આપ શું કહેશો? એ વિશે એટલું જ કહું કે એ બધા ગરબા અને એ શબ્દો જે પ્રાચીન ગરબામાં યુઝ થતા હતા એ આજે પણ એટલા જ પોપ્યુલર છે અને એટલા જ ટ્રેન્ડી છે. એ આપણા જૂના ગરબાઓ છે એ વિસરાયા નથી. હા, નવા નવા સ્ટાઇલ્સ એડ ઓન થતા જાય છે, પણ આપણા જૂના ગરબાનો પાવર હજુ પણ એટલો જ તમને જોવા મળે છે પાવર. કારણ કે જનરલી પબ્લિક, આજે તમે કહો છો કે નવો ટ્રેન્ડ આવે અથવા તો બોલિવૂડથી ઇન્ફ્લુઅન્સ થોડાક સોંગ્સ હોય કે ઘણી જગ્યાએ તો એવું બી જોયું છે કે ડીજેના તાલ પર લગભગ 3 કલાક ફક્ત બોલિવૂડ રિધમ ગરબાની હોય પણ ગીતો બધા બોલિવૂડના ચાલતા હોય એવું બી બને છે. એ બાબતે મારે થોડો કટાક્ષ છે, કારણ કે આપણા ગુજરાતમાં બેલાબેન ટ્રેડિશનલ ગરબા છે ને એનું મહત્ત્વ વધારે છે. એટલે અમુક જગ્યાએ જ્યાં બોલિવૂડ ગરબા નવરાત્રિમાં ચાલતા હોય છે એ મને લાગે છે કે મહારાષ્ટ્ર બાજુ બોમ્બે સાઈડ, હા, ઇન્ફ્લુઅન્સ વધારે છે ત્યાં ચાલતા હોય છે. અમે પર્ટિક્યુલર ટ્રેડિશનલ, પ્યોર ટ્રેડિશનલ ગરબાઓ ગાતા હોઈએ છીએ નવરાત્રિ દરમિયાન. અને આપ જાણો છો કે આપણો ગરબો વૈશ્વિક સ્તરે પણ એટલો જ પ્રચલિત. આપણે હમણાં જ યુનેસ્કોએ આપણને અમૂલ્ય સાંસ્કૃતિક વારસો ગરબાને એનું બિરુદ આપ્યું છે, તો ખૂબ આપણા માટે ગર્વની વાત છે. અને મને એવું લાગે છે કે આ જે પ્રાચીન ગરબા છે એને ફરી લોકો સુધી પ્રચલિત કરવા માટે અને લોકોના કાન પર વારે વારે પડે કે જેથી લોકોના જેમ આપણને એકનું એક સોંગ વારે વારે સંભળાય તો આપણે ગાતા થઈ જઈએ, તો એવું બધા કલાકારોએ પણ એવો પ્રયત્ન કરવો જોઈએ કે સતત પ્રાચીન ગરબા વારંવાર ગાય તો લોકોને પણ એનો એક ખૂબ સરસ. મેં હમણાં જ વાત કરી મંડલીની, જે મંડલી થઈ રહ્યું છે જેમાં ફક્ત ઇન્સ્ટ્રુમેન્ટ પર, અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ પર ગરબા લોકો કરી રહ્યા છે, પણ ખૂબ અદ્ભુત કોન્સેપ્ટ છે. તો પ્રાચીન ગરબાને બચાવવા માટે બધા કલાકારોએ મને એવું લાગે છે કે એક જૂટ થઈને કંઈક પ્રયત્નો કરવા જોઈએ. અને તમે કહો છો કે તમે તો પ્રાચીન ગરબા બધા ગાઓ છો, એ ખૂબ સારી વાત છે. તો બીજો એક કોઈ પ્રાચીન ગરબો તમને જે ગમતો હોય સંભળાવી દો. જી બિલકુલ, એક સરસ ગરબો છે. કુમકુમ કેરા પગલે માડી ગરબે રમવા આવ કે મને ઘણી ખમ્મા ખમ્મા,
હે ચાચર કેરા ચોકે માડી ગરબે રમવા આવ કે માની ઘણી ખમ્મા કુમ કુમ કેરા પગલે માડી ગરબે રમવા કે માને ઘણી ખમ્મા ખમ્મા હો શબ્દોનો મને એમ લાગે છે કે પ્રભાવ છે કે આપણે માને કહીએ છીએ કે ગણી ખમ્મા, આપણી પાસે એટલી તાકાત છે કે આપણે માને એવું કહીએ છીએ કે ગણી ખમ્મા, એટલે શબ્દોનો પણ પાવર મને લાગે છે કે પ્રાચીન ગરબામાં ખૂબ ખૂબ હતો. એવું કોઈ બીજું તમને એક્ઝામ્પલ ખબર છે કે જેમાં શબ્દોના લીધે ગરબો વધારે આપણને મજબૂત લાગે કે વધારે પ્રભાવશાળી લાગે? આપણા ગરબાઓમાં મેં જેમ કહ્યું ને નામ સાથે પ્રતીક જોડવામાં આવતું હતું, તો એવો એક મને સરસ ગરબો યાદ આવે છે કે જેમાં જેમ કે સુથારી હોય તો બાજોઠનું પ્રતીક આવ્યું, જેમ કે સોનાર હોય તો હા સોની હોય સોનીડા તો નથણી કે બંગડી, હા તો એવો એક સરસ ગરબો છે અને એ બેઠો ગરબો છે, એ હું રજૂ કરું. સાગ સી સમનો બાજોઠીઓને રૂડી ફરતી ઘુઘરી રમણે ચઢ્યો રે લો સાગ સી સમનો બાજોઠીઓ રૂડી ફરતી ઘુઘરી આળી માળ ગરબો રમણે ચઢ્યો રે લો. કેટલી સુંદર રચના! અને મને તમે એમ જેમ કીધું ને કે ક્લાસિકલ ઇન્ફ્લુઅન્સ બેઠા ગરબા પર એક ખરેખર દેખાઈ રહ્યું છે. આવા કેટલા બધા ગરબા છે જે લોકો સામાન્ય પ્રજાને નથી ખબર, તો એના માટે કંઈ પ્રયત્ન થઈ રહ્યા છે કે લોકો સુધી પહોંચે કે ફક્ત નાગર કમ્યુનિટીની અંદર જ રહેશે? પહેલાં છે ને આપણા વરિષ્ઠ સ્વરકારો રાસબિહારી દેસાઈ, અવિનાશભાઈ વ્યાસના ગરબાઓ ખૂબ પ્રચલિત થયા છે, શેમુભાઈના ગરબાઓ, એ બધાની જ રેકોર્ડ્સ અવેલેબલ છે. એટલે બેઠા ગરબા હવે યુટ્યુબ ઉપર પણ તમે બહુ જ સહેલાઈથી મેળવી શકો છો. હા, એટલે એટલું સુંદર કામ થયેલું છે બેઠા ગરબા ઉપર કે દરેક જગ્યાએ અવેલેબલ છે અને દરેક પ્લેટફોર્મ ઉપર અવેલેબલ છે. કારણ કે ખરેખર ખૂબ જ મેલેડિયસ અને શબ્દોથી પણ એટલા સમૃદ્ધ અને સંગીતથી પણ એટલા સમૃદ્ધ આ બેઠા ગરબા છે, તો બેઠા ગરબા દરેક દર્શક મિત્રોએ ખરેખર એક વખત શાંતિથી બેસીને સાંભળવા જોઈએ. અને એ જે બેઠા ગરબાનું આખું જે રચના હોય છે, એની જે પ્રક્રિયા હોય છે, એ કેટલું સમય ચાલતી હોય છે, કેટલા સમય સુધી બેસતા હોય છે બધા? બેઠા ગરબા લગભગ છે ને 2-2.5 કલાક તો સળંગ ચાલતા હોય છે, અને એમાં કોઈ માઇક નથી હોતું, બધા જ સરસ વર્તુળમાં કે એવી રીતે દીવાનખંડમાં બેઠા હોય એવી રીતે બેઠા હોય છે. એક જણ સરસ મોટેથી અને સુમધુર અવાજમાં ગાય અને બધા ઝીલે. અને બીજું કે એમાં પુરુષો કોઈ રીતે ઇન્વોલ્વ ન થાય? ના, પુરુષો પણ ઇન્વોલ્વ હોય. અચ્છા. હા, સ્ત્રીઓ અને પુરુષો બંને મળી અને સરસ બેઠા ગરબાનું આયોજન થતું હોય છે. મંજીરા હોય સાથે, તબલા, હાર્મોનિયમ. અચ્છા, વાદ્ય પણ હોય એમાં? વાદ્ય હોય છે, યસ યસ, વાદ્યો સાથે જ આવી રીતે ગવાતા હોય છે, એટલે એક અલગ મહિમા છે. બિલકુલ બિલકુલ. તો આ જે બેઠા ગરબામાં એક એક જે આખી પ્રક્રિયા છે અને જેમાં જે સિચ્યુએશન બેસે છે કે બધા જોડે બેસીને ઝીલે છે ગરબો, બરાબર. હવે અત્યારે બી તમે જુઓ ને તો સ્ટેજ ઉપર પાછળ જે લીડ સિંગર્સ હોય, જે મુખ્ય ગાયક ગાયિકા હોય, એમની સાથે પાછળ એક વૃંદ ઊભું હોય છે જેને કોરસ આપણે કહીએ છીએ, બરાબર. ચાર બહેનો હોય, ચાર ભાઈઓ હોય, અને એનાથી પણ ગરબાની જે રોનક હોય ને, મને એમ લાગે છે કે કોરસ તો વધારી જ દે છે. તો એનું કેટલું મહત્ત્વ અને હજી એ કેટલું ચાલે છે, મજા આવે છે લોકોને? લોકોને ખૂબ મજા આવે છે, કારણ કે તમે લીડ સિંગર તરીકે ગાતા હો અને પાછળ એટલું જ સુમધુર સંગીત, એ લોકોનું જે વૃંદ ગાન આપણે કહીએ એ સંભળાય તો એ સોનામાં સુગંધ ભળી જાય. અને બીજી એક વાત મારી અહીંયા ખાસ એક એવી છે કે સોલો જ્યારે એકલું કોઈ ગાતું હોય ને ત્યારે આમ તેમ પોતાની રીતે ગાઈ શકે, પણ જ્યારે વૃંદમાં ગાવાનું હોય ત્યારે 10 જણે
એક સાથે એક સરખું ગાવું એ થોડું ડિફિકલ્ટ, બહુ જ અઘરું છે. એવું કહેવાય છે કે સહેલું ગાવું ને એ વધારે અઘરું છે. એટલે વૃંદગાન તો આપણે બહુ વર્ષોથી ચાલ્યું આવે છે, આપણા જે સ્વરકારો છે બધા, એટલે વૃંદગાનનું ખૂબ મહત્ત્વ છે આપણા ગરબામાં પણ અને આપણા હિન્દુસ્તાની સંગીતમાં પણ વૃંદગાનનું ખૂબ મહત્ત્વ છે. તમે ગાવ અને પાછળ ઝીલાય એ આખું અલગ જ વાતાવરણ ઊભું કરે છે. એક વાતાવરણ તો ઊભું થાય અને બીજું મને એવું લાગે છે કે સિંગર્સને પણ થોડી, કારણ કે 5-6 કલાક સળંગ કાર્યક્રમ કરવાનો હોય તો એક ગાયક કલાકારને એવી થોડી રાહત મળે. પણ મને છે કે એ બધાને તો રાહત મળે પણ જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ વગાડતા હોય છે એ લોકો તો છેકથી છેક, એ લોકોને ખૂબ ધન્ય છે. અને નવરાત્રિમાં કહીએ કે સાચી માતાજીની આરાધના એ લોકો થકી જ છે, કારણ કે ખેલૈયાઓને 5 મિનિટનો બ્રેક લેવો હોય તો લઈ શકે. તમે સિંગર્સ તરીકે મ્યુઝિક વાગતો તો 5 મિનિટનો બ્રેક, પણ એ લોકોને બ્રેક, એ લોકોને બહુ મુશ્કેલ છે. એટલે એ લોકો સૌને ધન્ય છે કે આ ખેલૈયાઓની સાથે મ્યુઝિશિયન્સ પણ એટલું જ. બિલકુલ, અને હંમેશા મ્યુઝિશિયનને થોડું મહત્ત્વ ક્યાંક ક્યાંક મળવાનું ચૂકી જાય, ક્યારેક આપણે મહત્ત્વ આપવાનું એને ચૂકી જઈએ છીએ. પણ આ આપણી પાસે મંચ છે તો આપણે દરેક મ્યુઝિશિયનને ખરેખર ધન્ય, જેમ ધન્ય છે. અને ખાસ કરીને રિધમ સેક્શન્સ જે ચાલતું હોય છે સળંગ, એ લોકોનું જે હાથની જે લય અને ઢોલ તબલા, અને એક સેકન્ડ માટે પણ લય આમથી આમથી આમ આમથી આમ નહીં, એટલે એ લોકોને ધન્ય છે. નવરાત્રિના દિવસોમાં તો ખાસ. બિલકુલ, ખૂબ સાચી વાત છે. તો આના લાભ દૂરદર્શનમાં અમારી સાથે જોડાયા, કાર્યક્રમ ગાય એનું ગીત એની સાથે આપે નવરાત્રિ વિશેની આટલી રસપ્રદ વાતો કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ બેલાબેન.